ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડિયોની અંદર જળ ઊર્જાની વિશે વાત કરી. હવે આપણે બીજી નવી ઊર્જાની આપણે વાત કરીએ. ઊર્જાના પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવા માટે ઉદ્યોગી, એટલે કે આપણે ટેકનિકલી તમે જોશો કે આપણે સુધારો કરવાનો છે કે જેથી આપણે જે કે ઊર્જાનો ઉપયોગ કરતા હતા પણ એ આપણને થોડો નુકસાન કરતા હતા, તો તેની જગ્યાએ આપણે તમે જોયું કે એમાંથી સારી ઊર્જા આપણને મળી શકે અને પર્યાવરણને નુકસાન ન થાય, આપણને નુકસાન ન થાય એ રીતે કાળજી રાખીને ટેકનિકલી આપણે એને સામનો કરવાની વાત છે, તે આપણે આ અભિગમમાં જોઈશું. એમાં જે છે જેવું કે બાયોમાસ. બાયોમાસ એટલે શું કે જે કુદરતી આપણી પાસે સંપત્તિ છે એની અંદર લાકડું એટલે કે વનસ્પતિ અને સાથે એટલું જોઈએ કે પ્રાણી જ કચરો એટલે કે એના છાણ મળમૂત્રની જે આપણે વાત કરવાની છે, તો એ જે સજીવો છે એ સજીવોમાં પણ તમે જુઓ કે ઊર્જા રહેલી છે અને એનો આપણે જે ઉપહાર તરીકે આપણે ઉપયોગ કરીએ અને તમે જોશો કે એમાંથી આપણે ઊર્જા મેળવી શકીએ. તો તમે જોશો કે આ બળતણ આપણે વનસ્પતિ અને પ્રાણીનું ઉત્પાદન હોવાથી આ પ્રકારના બળતણનો સ્ત્રોત જે ઉપહાર તરીકે ઓળખાય છે કે પ્રાણી જ વનસ્પતિ અને પ્રાણી જ ઉત્પાદનનો સ્ત્રોત તરીકે આપણે એને ઓળખીએ છીએ, એટલે એને તમે જે ઉપહાર બળતણ તરીકે ઓળખી શકો. આપણે જાણીએ છીએ કે પરંપરાગત રીતે તમે જોયું કે લાકડાના ઉપયોગ કરતા આવ્યા છે, ગામડામાં હજી પણ ઉપયોગ થાય છે, ઘણા હજી પણ ગ્રામ્ય વિસ્તારમાં લાકડું સળગાવે છે, પણ તમે જોશો કે ત્યાં ધુમાડો થાય છે અને ધુમાડાને કારણે તમે જોશો કે આપણને નુકસાનકારક બની શકે અને આપણે ઊર્જાનો બરાબર ઉપયોગ કરી શકતા નથી, ઊર્જા વ્યય પણ પામે છે. તો એના માટે ટેકનિકલી આપણે જો સુધારો કરી શકીએ તો એના માટે તમે જોયું કે એમાંથી ચારકોલ બનાવી દેવાનો. ચારકોલ બનાવો એટલે શું થાય કે લાકડાને તમારે પૂરતી હાજરીની અંદર થોડા સમય માટે અમુક મર્યાદિત સમય માટે સળગાવીને પછી એને ઠારી દેવામાં આવે અને તમે જોશો કે એમાં ઠારીને પછી તમે જો કે એમાંથી લાકડા જે એના પર પૂરું મારવાથી એમાંથી કોલસા પડે છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ, એને ચારકોલ તરીકે ઓળખી શકાય. તો આ ચારકોલ એ તમે જોશો કે પછી તમે ફરીથી પાછું એને સળગાવી શકો અને એ અંગારા સ્વરૂપે તમે જોશો કે આપણને ખૂબ ઊર્જા મળે છે એમ કહી શકાય. તો આ રીતે તમે જોયું કે ટેકનિકલી આપણે આ સુધારો કરી શકીએ કે જેને કારણે આપણે ઊર્જાનો સારામાં ઉપયોગ કરી શકીએ. બીજી વાત આવે છે બાયોગેસ. બાયોગેસ એટલે કે આપણે તમે જોયું કે જે કુદરતી વનસ્પતિ છે, પ્રાણી જ કચરો છે, તો એને જો દહન સળવાની ક્રિયા કરવા ડિકમ્પોઝિશન કરવામાં આવે તો એમાંથી તમે જોશો કે ગેસ ઉત્પન્ન થાય છે અને એ ગેસને આપણે તમે જોઈએ કે બાયોગેસ તરીકે ઓળખી શકીએ. પરંતુ આમાં તમે જોશો કે આપણે સુધરેલી એને જરા થોડી વાત કરી તો પ્રાણીના ગાય ભેંસ જે છે એના મળમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે, આપણે એને ગોબર ગેસથી પણ ઓળખીએ છીએ. ગામડાઓમાં તમે જોશો કે ગોબર ગેસના પ્લાન્ટ તમને વધારે જોવા મળે છે, પણ આપણે અહીંયા બાયોગેસની વાત કરવાની છે. બાયોગેસ માટે તમે જોયું કે એની અંદર કુદરતી વનસ્પતિ કચરો આવી શકશે અને વનસ્પતિ કચરો ગાય ભેંસના મળમૂત્ર એનો ઉપયોગ કરીને તમે જોશો કે આકૃતિમાં બતાવો તે પ્રમાણે એક રગડો બનાવવામાં આવે છે અને એ રગડાને તમે જોશો કે અહીંયાથી નાખવામાં આવે છે અને એના કારણે તમે જોશો કે એની અંદર જે ડાયજેસ્ટર જે ચેમ્બર તરીકે ઓળખી શકાય અને એની અંદર તમે જોશો કે ગેસ ઉત્પન્ન થાય છે અને એ ગેસ તમે જોશો કે આ ઉપરથી આપણે આ રીતે એને આઉટલેટ દ્વારા તમે બહાર કાઢી શકો અને એનો ઉપયોગ કરી શકો. આજે અહીં ડાયજેસ્ટર જે થાય છે ત્યાં તમે જો કે એની અંદર મિથેન વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ એવા વાયુઓ ઉત્પન્ન થાય કે જેનો આપણે દહન તરીકે ઉપયોગ કરી શકીએ અને તમે જો કે મિથેન વાયુનો આપણે ઉપયોગ મુખ્ય મિથેન વાયુ છે, કારણ કે 75% જેટલો એની અંદર મિથેન વાયુ ઉત્પન્ન થાય છે આ બાયોગેસ પ્લાન્ટની અંદર. સાથે બીજો આપણને ફાયદો શું છે કે આ જે ગેસ તો આપણે અહીંથી મેળવીએ છીએ પણ જે કચરો રહે છે એની અંદર ગેસ ઉત્પન્ન થયા બાદનો જે કંઈ કચરો છે જેને તમે જોઈએ કે ખાતર તરીકે નાઇટ્રેટ નાઇટ્રોજનયુક્ત કે ફોસ્ફેટયુક્ત ખાતર બનાવી શકાય અને તેનો ફરીથી આપણે ખેતરમાં ઉપયોગ કરી શકીએ અને વનસ્પતિ આપણા ખેતરમાં એનો સારો પાક મેળવવા માટે પણ આપણે ઉપયોગ કરી શકીએ. તો આ રીતે તમે જોશો કે બાયોગેસ પ્લાન્ટ કામ કરે છે આપણે એમ કહી શકાય અને આ એક તમે જો કે ખૂબ સરળ રચના તમે ગામડામાં કદાચ જોઈ હશે કે આ રીતની એની રચના કરેલી હોય, ઈંટ દ્વારા બનાવવામાં આવે છે, કૂવો એનો બનાવવામાં આવે છે અને તમે જોશો કે એનો ઉપયોગ સરકાર પણ તમે જોશો કે થોડીક રાહત ખેડૂતોને આપે છે, ગોબર ગેસ પ્લાન્ટ કે બાયોગેસ પ્લાન્ટ બનાવવા માટે સબસિડી આપે છે અને એના કારણે તમે જોશો કે એનાથી ફાયદો શું થશે, એક તો જે પ્રાણી ગાય ભેંસના જે તબેલો છે અને તેના કારણે જે એના મળમૂત્ર છે એ તમે જોશો કે આપણે એને ઉકળવા કહીએ તો ઉકળવામાં આપણે ભેગું કરીએ છીએ આપણા માટે નુકસાનકારક સાબિત થઈ શકે, પ્રદૂષણ થઈ શકે, પણ એનો જો તમે એનો ઉપયોગ કરશો તો એને કારણે તમે જોશો કે આપણને ગંદકી પણ દૂર થશે અને સાથે આપણને એમાંથી ગોબર ગેસ પ્લાન્ટ ફ્રીમાં મળી શકશે જે આજે આપણે બજારમાંથી સિલિન્ડર ખરીદીએ અથવા તો પી
પીએનજી ગેસનો ઉપયોગ કરે છે એની સાથે જોઈએ છે કે આપણને આ એક ખૂબ સારી બાબત છે અને એનો ઊર્જાનો સ્રોત પણ સારો છે અને એમાંથી ઊર્જા પણ આપણને સારી મળતી છે એટલે આપણે ઘરગથ્થુ કાર્બન ગેસ તરીકેનો ઉપયોગ કરી શકાય આ પણ એક ફાયદો છે આજે બહુ લેટેસ્ટ માહિતી છે કે સરકાર એવું વિચારી રહી છે કે જે ખેડૂત એક કિલો છાણ આપશે તેને ચાર રૂપિયા એની સામે એને મળશે એવું એક એ પણ આયોજન આવી રહ્યું છે કે જેને કારણે એ ખેડૂત વેચી પણ શકશે ગાય ભેંસ જે નો તબેલો પાડે છે પણ તમે જોશો કે સાથે એના જે છાણ છે એનો પણ તમે જોશો કે વેચાતું સરકાર લઈ લેશે અને એ સરકાર લઈને એમાંથી તમે જોશો કે આ પ્રકારના પ્લાન્ટ ચલાવીને એમાંથી ગેસ પણ કરી શકે તો આ એક ખૂબ સારી બાબત છે તો આ તમે જો કે કુદરતી આ રીતે આપણી પાસે સ્ત્રોત છે જેનો આપણે ઉપયોગ કરીએ અને એમાંથી બાયોગેસ પ્લાન્ટ વિકસાવી શકીએ અને એમાંથી સારા પ્રમાણમાં ઊર્જા આપણને બાયોગેસ પ્લાન્ટ મળી શકે ખૂબ સારી બાબત છે બીજા ટોપિક ઉપર જઈએ પવન ઊર્જા વિશે બધા જાણતી કે પવનમાં પુષ્કળમાં ઊર્જા રહેલી છે પણ આપણને એ ક્યારે ખબર પડે કે જ્યારે ખૂબ જોરદાર વંટોળ આવે અને પવન ફૂંકાય છે ત્યારે તમે જો કે ઘરના પતરા પણ ઉડી જાય છે નળિયા ઉડી જાય છે અથવા તો ઘર ઝાડ પડે ત્યારે આપણને ખબર પડે કે એની અંદર કેટલી ઊર્જા રહેલી છે એટલે ખૂબ વધારે વ્યક્તિ જો પવન ફૂંકાતો હોય ત્યારે તમે જો કે આપણે એની ઊર્જાની ક્ષમતાનો ખ્યાલ આવે આપણે એટલી બધી ઊર્જાની ઝડપથી પણ એ ઊર્જાની કે ઉપયોગ નથી કરવાનો આપણે તો ફક્ત 15 કિલોમીટર પર કલાકની ઝડપે જો પવન ફૂંકાતો તો પવનચક્કી આપણે વિકસાવી શકીએ હવે પવનચક્કી રચનામાં તમે જુઓ કે એક પાંખિયા હોય અને પાંખિયાને એક ઊંચા ટાવર ઉપર ગોઠવવામાં આવે છે અને નીચે જનરેટર ગોઠવેલું હોય છે અને ટર્બાઈન જે હોય ટર્બાઈન ફરે છે એની સાથે તમે જુઓ કે જનરેટર ગોઠવેલું હશે ટર્બાઈન અહીંયા અહીંયા ફરશે એટલે તમે જોશો કે અહીંયા ફરે છે અને તેના કારણે ફરે છે અને તમે જોશો કે એમાંથી આપણને વિદ્યુત જનરેટર દ્વારા આપણે ઊર્જા મેળવી શકીએ અને તમે જોશો કે આ ઊર્જા આપણને વિદ્યુત ઊર્જા તરીકે પણ ઉપયોગ કરી શકીએ શરૂઆતના વર્ષોમાં તમે કદાચ જોયું હશે કે પાણી ખેંચવા માટે તમે જોયું કે કૂવામાંથી કોષનો ઉપયોગ કરવામાં આવતા હતા તો એ ત્યારે એક શરૂઆતમાં આવું નાનો ઉપયોગ થયો પછી તો કોઈ જોયું કે આમાં ઊર્જા સારા પ્રમાણમાં રહેલી છે પણ એને કારણે તમે જુઓ કે ડેનમાર્ક જેવા દેશો તો તમે જુઓ કે પવનનો દેશ તરીકે ઓળખી શકાય અને ત્યાં ખૂબ સારા પ્રમાણમાં ઊર્જા મેળવી શકાય છે જર્મનીમાં પણ તમે જુઓ કે સારા પ્રમાણમાં પ્લાન્ટ છે એ પણ અને આપણા કન્યાકુમારીમાં પણ તમે જુઓ કે 343 કે 80 મેગાવોટ એટલું ઊર્જા ઉત્પન્ન કરી શકાય આપણે જો એ પવન ઊર્જાનો સારા પ્રમાણમાં ઉપયોગ કરીએ તો એમ કહેવાય છે કે 45,000 મેગાવોટ જેટલી ઊર્જા આપણે મેળવી શકીશું આટલી બધી મેગાવોટ ઊર્જા એટલે ખૂબ જ સારા પ્રમાણમાં પણ તમે જોશો કે આપણે ઉપયોગ તો કરવા માંગીએ છીએ પણ એ દરેક જગ્યાએ એની વ્યવસ્થા એટલી હોતી નથી કારણ કે એની કન્ડિશન છે કે 15 કિલોમીટર પર કલાક જ પવનની સ્પીડ જે છે એ તમે જોશો કે જરૂરી છે સાથે 1 મેગાવોટ ઊર્જા મેળવવું તો 2 હેક્ટર જેટલી જમીન મોકલાઈ જાય એટલે તમે જો કે આપણો વિસ્તાર પણ તમે જોશો કે ખૂબ વધારે મોટો જોઈએ અને સાથે સાથે એના જે વીક પોઈન્ટ્સ છે આપણે ઉપયોગ તો કરીશું કે પવન ઊર્જાનો ઉપયોગ દ્વારા આપણે ઊર્જા મેળવી શકીએ છીએ એક સારી બાબત છે મને કે ઊર્જા પણ આ રીતે આપણા ગુજરાતની અંદર માંડવી ઓખા ને લાંબા એ જગ્યાએ પણ તમે જુઓ કે આ કાર્યરત છે એમ તમે જોયું હશે અને જાણ્યું પણ હશે પણ સાથે એની થોડીક મર્યાદાની જો હું ચર્ચા કરું તો મર્યાદામાં એમ કહી શકાય કે એક તો વિસ્તાર વધારે જોઈએ તમને મેં તે વાત કરી તે પ્રમાણે સાથે સાથે તમે જોશો કે એને રહેણાંક વિસ્તારથી દૂર રાખવામાં આવે છે કારણ કે આજે પવનચક્કી જ્યારે કામ કરતી હોય અહીં ફરે છે ધરી ઉપર ત્યારે તમે જોશો કે એનો અવાજ પણ આવે છે અને તેને કારણે કે અવાજ એ રહેણાંક વિસ્તારની અંદર લોકોને પ્રદૂષણ અવાજનું પ્રદૂષણ ન થાય એના માટે પણ ખાસ કાળજી રાખવામાં આવે અને એને કારણે કે રહેણાંકથી દૂર રાખવામાં આવે છે અને સાથે તમે જોશો કે એવા વિસ્તારો જ્યાં હોય અને સાથે પવનની જે સ્પીડ છે એ પણ એ ખાસ તમને અમુક વિસ્તારની અંદર જ અમુક દરિયા કિનારે તમને જોવા મળે છે એટલા માટે એનો ઉપયોગ ત્યાં જ આપણે કરી શકીએ થોડી મર્યાદિત છે પણ સાથે આપણી પાસે જે નવા ઊર્જાના સ્ત્રોતની અંદર કે જે આપણે અમુક ઊર્જાના સ્ત્રોતનો આપણે સારા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ તો એના બદલામાં પણ તમે આ કરવાથી આપણને પેલી ઊર્જા જે છે કે જે પ્રાણીગત ઊર્જાનો સ્ત્રોતનો જે ભવિષ્યમાં ખૂટી જવાની છે એવી જગ્યાએ આપણને આ ઊર્જા સારા પ્રમાણમાં મળી શકે અને આપણે એનો ઉપયોગ કરવો જોઈએ એવું એક ટેકનિકલી તમે જોશો કે મેં તમને વાત કરી કે ઊર્જાનો આપણો ઉપયોગ કરવાનો છે પણ આપણી પાસે વિવિધ પ્રકારના ઊર્જાના સ્ત્રોતો કયા છે અને ટેકનિકલી આપણે એને ઇમ્પ્રૂવ કરી શકીએ કે જેથી આપણને ભવિષ્યમાં જે બીજા ઊર્જાના સ્ત્રોતો છે એ આપણને ઓછા ન પડે એના માટે આ બે ઊર્જાની મેં તમને વાત કરી કે ખૂબ સરસ જે આયોજન છે અને થોડા પ્રમાણમાં ઊર્જા જે ઉત્પન્ન પણ થાય છે તમને ઉદાહરણો આપ્યા છે તેનો પણ આપણો ઉપયોગ એના દ્વારા પણ આપણે ઇન્સ્પાયર થઈ શકીએ અને નવા સ્ત્રોતો આપણે ઉત્પન્ન કરી શકીએ તો
આ ઊર્જા આપણા માટે ખૂબ જ જરૂરી છે અને ભવિષ્યમાં આ પ્રકારની ઊર્જાઓ વધારે વિકસવાની છે આપણે સૌ